हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएमबी हुनर। आज आपने लेडीज बैकपैक बनावता शीखीशू। एना माटे अपना ने मटीरियल शू जोशे ये अपने देखी लीजिए। फर्स्ट अपना ने जोशे बैगनी मेन बॉडी छे, आमा अपना ने 12 इंचेस बाय 18 इंचेस ना बे सेट जोशे। बे सेट इतले शू कि आ आउटर बॉडी छे, स्पंज या कैनवास भी यूज कर सको आप, अने आ इनर बॉडी छे। अपने आ मैचिंग राखू छे पॉपल पॉपल। आप चाहो तो इनर बॉडी में व्हाइट या ब्लैक भी ले सको छो। आवा अपना ने बे सेट जो से 12 इंचेस बाय 18 इंचेस ना बे सेट। पछी छे बेगनू बेस। आ बेगनू बेस छे, आमा भी सेम अपने आउटर बॉडी स्पंज अने इनर बॉडी 12 इंचेस बाय 6 इंचेस। आ एक सेट जो से अपना ने आवो। पछी छे आ बेगनू फ्लैप, आमा भी अपना ने सेम ज जो से आउटर बॉडी इनर बॉडी स्पंज। ओके, आ छे 12 इंचेस बाय 8 इंचेस। 12 इंचेस बाय 8 इंचेस आ आपनू बेगनू फ्लैप छे। ओके, पछी अपना ने जो से 16 इंचेस बाय 3 इंचेस ना बे स्ट्रीप। आप नॉर्मल एक ज स्ट्रीप जो से જે બેગની બોડીનો કલર ચેન્જ હશે, આ આપના બેગના જે આપણે લોક લગાવશું એના માટે છે, ઠીક છે। અને પછી ડ્રો સ્ટ્રિંગ બનાવશું આપણે, એના માટે આપણાને આપણે 42 ઇંચીસ લીધા છે, 42 બાય 3 ઇંચીસ આ ડ્રો સ્ટ્રિંગ બનાવવા માટે, બેગ બંધ કરવા માટે 42 બાય 3 ઇંચીસ। અગર આ સલંગ કપડું ના હોય તો આપણે જોઈન્ટ ભી લગાવી શકીએ છીએ। ઓકે, 42 બાય 3 ઇંચીસ। હવે આપણે બેગના બેલ્ટ જોઈએ। બેગના બેલ્ટ માટે આપણાને 24 બાય 4 ઇંચીસના બે પીસીસ જોશે। ઓકે, આ મેઇન બેલ્ટ થઈ ગયો। પછી આપણાને 6 ઇંચીસ બાય 3 ઇંચીસના બે સ્ટ્રેપ જોશે, સેમ જે કલરની આપણી આઉટર બોડી છે એ કલરનું। પછી આપણાને 12 ઇંચીસ બાય 3 ઇંચીસના બે પીસીસ જોશે, 12 ઇંચીસ બાય 3 ઇંચીસના બે પીસીસ જોશે। ઓકે, આ બધા તમને બેલ્ટ જે છે આપણા એ બોડીના આઉટર બોડીના મેચિંગ કલરના હશે। ઓકે, પછી આપણે બેગનું પછી આપણે બેગનું હેન્ડલ બનાવતા જોઈએ। હેન્ડલ માટે પીસ જોઈએ, એના માટે આપણને બે પીસ લાગશે। આ 12 બાય 4 ઇંચીસનું એક પીસ છે, 12 બાય 4 ઇંચીસનું એક પીસ છે, અને બીજું 8 બાય 6 ઇંચીસ, 8 બાય 6 ઇંચીસનું। ઓકે, સો આપની ટોટલ પીસની રિક્વાયરમેન્ટ છે। અને આપણે બેગમાં એક પોકેટ બી નાખશું, બેગના ઇનર બોડીમાં, બેગના અંદર। આ આપનું છે 16 બાય 6 ઇંચીસ, 16 બાય 6 ઇંચીસ। ઓકે, આપણે બેકપેક માટે આ લોક યુઝ કરી રહ્યા છે। ઓકે, અને આ બે એડજસ્ટ સ્ટ્રાપ્સને એડજસ્ટ કરવા માટે આ બે યુઝ કરી રહ્યા છે, ઠીક છે। અને આપણે પિક મૂકી દઈશ વિડીયોમાં, સો આપણે ઢૂંઢવામાં આસાની પડશે। ઓકે, હવે આપણે સ્ટિચિંગ પાર્ટ જોઈએ કે આપણે કેવી રીતે સીવશું। ફર્સ્ટ આપણે શું કરશું કે આ બધા પાર્ટ્સને આપણે સીવી કાઢશું। આ આપણી જે મેઇન બોડી છે એ 12 બાય 18 પીસ, એને આપણે કઈ તરફ મૂકશું કે આ ઊંડું મૂકશું આપણે, ડિઝાઇન નીચે છે। ઓકે, પછી એના પર સ્પંજ। ઓકે, અને પછી જે અંદરનું કપડું છે પ્લેન કપડું એ મૂકશું, આને આપણે ચારે બાજુથી સ્વીકારશું। ઓકે, ચારે સાઈડથી સ્વીકારશું આના, આ જ મિશન આજે બોડીના બે પાર્ટ્સ છે એ કરશું, અને બોડીનું જે બેસ છે એને બી આ જ મિશન આપણે કરશું। સ્પંજ વચમાં આઉટર બોડી અને ઇનર બોડી અને ચારે બાજુ સ્ટિચ મારી દઈશું। ઓકે, હવે આજે આપનું બેગનું ફ્લેપ છે
એને આપણે ક્લોથ પ્રેસિંગ કઈ તરહ કરશું. આ બેગનું ફ્લેપ છે 8x12 ઇંચીસનું, એનું પ્લેસિંગ આપણે કઈ તરહ કરશું કે આ આપણે સીધું મૂકવું છે. હવે ઓલામાં આપણે ઊંધું મૂકેલું, હવે આપણે આ સીધું મૂકેલું છે. પછી એના પર આપણે આ અંદર જે કપડું છે એ મૂકશું. ઓકે, પછી આપણે એના પર સ્પંચ મૂકશું. ઠીક છે, આમાં આપણે એક સ્ટેપ શું કરશું, પહેલાં આને પિનઅપ કરી કાઢીએ. આમાં આપણે એક સ્ટેપ શું કરશું કે આ જે કોર્નર્સ છે આના, આને આપણાને આમ રાઉન્ડ જોઈએ છે. રાઉન્ડ જે ફ્લેપનું નીચેનો પાર્ટ હોય એને આપણે રાઉન્ડ જોઈએ છે, તો આપણે થોડું કર્વ કરી કાઢશું એને. થોડું શું આપણે એને કર્વ કરી કાઢશું. ઓકે, અને આપણે આને કટ કરી કાઢશું. પછી આપણે શું કરશું કે 1, 2 અને આ કર્વડ, આ કર્વડને સીવશું. ઠીક છે, પછી આપણે આને સીધું કરી દઈશું. ઓકે, આ બેગનો ફ્લેપ છે. પછી આ જે આપનું 16x3 ઇંચીસ છે, બે સ્ટ્રીપ્સ આપનું 16x3 ઇંચીસની બે સ્ટ્રીપ છે, એને આપણે કઈ તરહ કરશું કે આ સીધું મૂકવું છે, એને આમ ફોલ્ડ કરશું અને આ સિલાઈ મારી દઈશું બે સ્ટ્રીપ પર. ઓકે, હમણાં આપણે આમ ઊંડું જ બધું સિલાઈ મારી દઈશું, પછી આપણે એને સીધું કરશું અને આગળ કેમ અટેચ કરશું એ જોઈશું. ઓકે, પછી આ આપનું ડ્રો સ્ટ્રિંગ છે. ઓકે, આને આપણે કઈ તરહ કરશું કે 1, 2 અને 3 આમ કરશું. જો પાછું એકવાર, આ જે આપણી ડ્રો સ્ટ્રિંગ છે એ જ આ આપની 42x3 ઇંચીસની સ્ટ્રીપ છે. ઓકે, 1, 2 અને 3 આમ કરશું. ઓકે, આ બોડી થઈ ગઈ. પછી આપણે બેલ્ટની કરશું. આ બોડી બેગનો મેઇન બેલ્ટ છે 24x4 ઇંચીસનો, આને બી આપણે સેમ વે કરશું, સીધું મૂકશું અને આમ ઉલટું ફોલ્ડ કરશું. ઓકે, અને આમ એક બાજુ સિલાઈ મારશું. ઠીક છે, બે બેલ્ટને સેમ વે, જે નાના બેલ્ટ છે આ 6x3 ઇંચીસના પીસ, આને બી આપણે સેમ વે ફોલ્ડ કરશું હાફમાં, પછી સિલાઈ મારી દઈશું. 24x4, 6x3 અને 12x4. ઓકે, અને 12x3. ઓકે, બધાને એ જ મિશન, સીધું મૂકશું, ઉલટું કરશું હાફમાં અને સિલાઈ મારી દઈશું. આપનું 12x4નું પીસ છે, એને બી આપણે સેમ વે કરશું, અંદર ઉલટું ફોલ્ડ કરી કાઢશું. હવે આપણે જો 8x6નું પીસ છે, એને બી આપણે સેમ હાફમાં ફોલ્ડ કરશું અને આ સિલાઈ મારી દઈશું. સેમ આપનું 12x4, એને બી આપણે હાફ કરશું અને સિલાઈ મારી દઈશું. આ બધા પીસ આપણને ઊંડા પર સિલાઈ મારવાની છે, અને જેમ આપણે બધાની કાસ્ટને આપણે સીધું કરીએ છીએ એમાં બધા સ્ટ્રાફને આપણે સીધા કરશું. ઓકે, આ આપનું પોકેટ છે. પોકેટમાં ખાલી એટલું કરજો કે એક સાઈડને ઉપર યા નીચે જ્યાં પણ આપણે ફાવે એને ફોલ્ડ કરી કાઢજો અંદરથી, તો નીટનેસ આવશે. એ આપણી બેગનું ઉપરની સાઈડ બનશે. જો આમ આ નીચેનો ભાગ સિલાઈમાં આવી જશે અને ઉપરનો ભાગ ખુલ્લો રહેશે. ઓકે, તો આ નીટનેસ માટે આને ફોલ્ડ કરી કાઢજો. ઠીક છે, આપણે સ્ટિચ કરી લઈએ, પછી આપણે આગળ જોઈન કરતા જોઈએ. આપણે જેમ સ્ટિચિંગ બતાવેલું આપણે સ્ટિચિંગ કરી લીધું છે. જો આ આપના મેઇન પીસીસ છે 12x18ના, આપણે ચારે બાજુ સ્ટિચ મારી દીધા છે બે પીસ. ઓકે, પછી આ બેગનું બેસ આપણે ફ્લેપને કર્વ કરેલું અને કીધેલું કે આપણે એને સીધું કરશું, આપણે આ ફ્લેપને સીધું કરી લઈએ.
આપનું બ્લેકનું ફ્લેપ, ઓકે, આ ચાર પીક મેઇન બોડીના છે. પછી આપનું હતું 16x3 ઇન્ચીસ બે સ્ટ્રીપ, 16x3 ઇન્ચીસની બે સ્ટ્રીપ છે. આ આપણે લોક માટે બનાવેલું છે. આને આપણે સ્ટ્રેટ કરી લઈએ. આ બે આપની જે લોક લગાવશો આપને બેગમાં એના માટે સ્ટ્રીપ છે. આને આપણે છે ને ઇસ્ત્રી કરી લઈશું, આયન કરી લઈશું, તો શું બરાબર ફિનિશિંગ આવી જાય. અને આજે આમ આમ દેખાય છે એમ નહીં દેખાય. ઓકે, આપની 16x3 ઇન્ચીસની બે સ્ટ્રીપ. ઓકે, આ બેગની મેઇન બોડી થઈ ગઈ, ઠીક છે. પછી આપણે બેલ્ટ લગાવીએ. જો આ બેલ્ટ કીધેલું 24x4 ઇન્ચીસનું બેલ્ટ છે. આવા બે પીસ આપણે ફોલ્ડ કરેલા, સિલાઈ મારેલું, હવે આપણે એને સીધું કરશું. આપનું 24x4 ઇન્ચીસનું પીસ છે જેને આપણે હાફમાં ફોલ્ડ કરેલું, તો આટલું બચ્યું. ઓકે, પછી આપણે 12x3 ઇન્ચીસનું એક પીસ હતું, બે પીસ હતા બેલ્ટના કનેક્શનમાં. જો આ બે, અને એક નાનું પીસ આપણે લીધેલું 6x3નું, બે પીસીસ બેલ્ટના. આ આપનો પૂરો એક બેલ્ટ છે, આ 3 પીસીસનું એક પૂરો બેલ્ટ છે, ઠીક છે. પછી આ આપણે પોકેટ છે, એને આપણે સ્ટિચ મારી દીધું છે ફિનિશિંગ માટે. ઓકે, અને આ આપની ડ્રો સ્ટ્રિંગ છે જેનાથી આપણે બેગને બંધ કરશું, ઠીક છે. હવે આપણે 1x1 પ્લેસિંગ કરતા જઈએ. આ બધી પ્લેસિંગ ઘણી જરૂરી છે કે એક બાદ એક જ થવી જોઈએ, ઠીક છે. આપણે એક પીસ લઈએ પહેલાં 12x18નું. આ બેગમાં લંબાઈ 18 ઇન્ચીસ છે અને વિડ્થ 12 ઇન્ચીસ છે. આપનું 12x18નું એક પીસ છે. આપણે પહેલાં અંદર કામ કરશું. પહેલાં આપણે આ પોકેટ લગાવશું, ઠીક છે. હવે આપણે પોકેટ કઈ તરફ લગાવશું, આપણે પોકેટ કઈ તરફ લગાવશું કે આપણે નીચેથી 6-6 ઇન્ચીસ છોડશું, 6-6 ઇન્ચીસ છોડશું આપણે. ઓકે, 6-6 ઇન્ચીસ. પછી સેકન્ડ સ્ટેપ શું કરશું, આપનું 16x6 ઇન્ચીસનું પીસ છે જે પોકેટનું, તો આપણે બે બે કોર્નરથી 5-5 ઇન્ચીસ માર્ક કરશું, 5 ઇન્ચીસ અને 5 ઇન્ચીસ. ઓકે, હવે એક કોર્નર જ્યાં મૂકશું આના ઉપર અને બીજું જ્યાં મૂકશું, ઠીક છે. અને આ જે 5 ઇન્ચીસ છે આપણે એના પર ફોલ્ડ કરશું. ઠીક છે, અને આપણે યહાં સિલાઈ મારશું પૂરું સ્ટ્રેટ, યહાં સિલાઈ મારશું, પછી યહાં સિલાઈ મારશું બે, તો આપણા 3 પોકેટ બની જશે, 1, 2, 3 એમ 3 પોકેટ બની જશે. ઓકે, આપનું પોકેટ અટેચ થઈ ગયું. પહેલાં પોકેટ અટેચ કરજો, પછી નેક્સ્ટ સ્ટેપ શું છે કે આને આપણે સીધું કરીએ. હવે આ બેગની આઉટર સાઈડ છે, ઠીક છે. આપણે ઉપરથી 2.5 ઇંચ છોડશું, 2.5 ઇંચીસ ઉપરથી છોડશું. આપણે શું કામ છોડું છે એ પછી આપણે બતાવશું. હવે આ પીસને હાફ કરો. ઓકે, અને માર્કિંગ કરી લો. હાફ થઈ ગયું અને આપણે માર્કિંગ કરી લીધી છે. હવે અહીંયા આપણે બેલ્ટ પ્લેસિંગ કરશું. આપણા બેલ્ટમાં શું છે કે એક 24x4 ઇન્ચીસની સ્ટ્રીપ છે મોટી,
ઠીક છે, આ 24x4 ઇંચની સ્ટ્રીપ છે. પછી આપણે એક 6x3 ઇંચની સ્ટ્રીપ બનાવી છે. ઓકે, હવે એને અટેચ કઈ તરા કરશું. પહેલાં આ તમને સ્ટ્રીપ છે 24x4 ઇંચીસ, 6x3 ઇંચીસ અને 12x3 ઇંચીસની ત્રણ સ્ટ્રીપ છે. આ તન્નેને આપણે મોં બંધ કરી દઈશું. આજે ખુલ્લું છે એક બાજુથી, આપણે ઉલટું કરીને સીધું કરવું છે આ સ્ટ્રીપને. તો આ તન્નેના મોં બંધ કરી દેજો. પછી આ 24x4 ઇંચીસની સ્ટ્રીપ છે આપણી, જે આપણે હાફ કરી ફોલ્ડ કરી છે, તો 24x2 ઇંચીસ પચાસ છે. ઠીક છે, હવે આપણે આનામાં નીચેથી 2 ઇંચ પર માર્કિંગ કરશું. ઠીક છે, પછી આ સ્ટ્રીપને હાફ ફોલ્ડ કરશું. ઓકે, આ સ્ટ્રીપનું સેન્ટર આવી ગયું. હવે આ જે 6x3 ઇંચીસની સ્ટ્રીપ છે, એમાં આપણે આ જે આપણું એડજસ્ટર છે બેલ્ટ સ્ટ્રેપનું, બેલ્ટ નાના મોટા કરવા વાળું, એ લગાવશું. પહેલાં આપણે ઉપર ખાલી અને પછી આના પર આપણે મૂકી દઈશું. આ જે 12 ઇંચીસ છે, આપણે 2 ઇંચીસ માર્ક કરવું છે ને આ પર આપણે મૂકી દઈશું અને સ્ટિચ કરી દઈશું. ઠીક છે, પછી આજે આપણો બીજો બેલ્ટ છે. પહેલાં આપણે આટલું સ્ટિચ કરીએ, પછી આપણે અટેચ કરતા આગળ જોઈશું. ઓકે, આપણે 2 પીસ જોઈન કરી કાઢ્યા છે બેલ્ટમાં. આ આપણું 24x4 ઇંચીસ વાળું પીસ અને 6x3 ઇંચીસ વાળું પીસ આપણે જોઈન કરી કાઢ્યું છે. ઠીક છે, હવે આપણે આમાં આપણું 12x3 ઇંચીસનું પીસ છે એ લગાવશું. પહેલાં આપણે સેન્ટરમાં આ જો આ પિન છે એના ઉપરથી લેશું. ઓકે, પછી આપણે એના ગોલ ફરાવીને એના અંદરથી નીકાળશું આવી રીતે. એકવાર ફરીથી જોઈ લો. આજે આપણી પિન છે, આજે આપણી 12x3 ઇંચીસની સ્ટ્રીપ છે અને આપની સેન્ટરની પિન છે, બરાબર. આપણે એના આ ઉપરથી નીકાળશું. પહેલાં ઉપરથી નીકાળું, પછી એના નીચે નાખી દીધું. ઠીક છે, પછી આને શું કરજો કે આ જે પાર્ટ છે એક એન્ડ છે એને આમ ફોલ્ડ કરી દેજો, જાડું ફોલ્ડ કરજો. તાકે શું છે કે આ બેલ્ટ આપણે એડજસ્ટ કરીશું તો આ બેલ્ટ બહાર ના નીકળી જાય. ઠીક છે, આ બેલ્ટ છૂટતો જ રહેશે. આ પીસ જે છે એને ફોલ્ડ કરીને છૂટતો જ રાખશું અને જે બીજો એન્ડ છે આનો એ બેક સાથે જોઈન્ટ થશે. એ બેક સાથે કઈ તરહ જોઈન્ટ થશે? પહેલાં આપણે ટોપનો પાર્ટ છે એ મૂકીએ. જો આપણે 2.5 ઇંચી નીચે લીધું છે, બરાબર. પછી આપણે બેગનું સેન્ટર લીધું છે, બરાબર. હવે આપણે એક બેલ્ટને અહીંયા મૂકીએ અને સ્ટિચ મારીએ. અહીંયા સ્ક્વેર બનાવજો સ્ટિચ મારવાના ટાઈમ પર, સ્ક્વેર 1 2 3 4, તો આપણા બેલ્ટને થોડું સ્ટ્રોંગ મળશે. ઠીક છે, પછી આ બેલ્ટનો જે અધર પાર્ટ છે, આ જો બેલ્ટ સીધો આવ્યો, સીધો અહીંયા તક આવ્યો. જો આ 24x2 ઇંચીસનું પીસ, પછી એમાં 3x6 ઇંચીસનું પીસ, પછી આપણે 12x3 ઇંચીસનું પીસ અટેચ કરવું છે. હવે એક એન્ડ જો આ એન્ડ છૂટો રહેશે અને આ એન્ડ બેગથી અટેચ થશે નીચે. અપ્રોક્સ 1 ઇંચ ભાર રાખજો અને બેગને અટેચ કરી દેજો. નીચેથી 1 ઇંચ છોડજો, નીચેથી 1 ઇંચ છોડજો અને પછી આ બેગનું બેલ્ટને આમ અટેચ કરી દેજો અહીંયા બાજુ. ઠીક છે, આમ આપણે આપણા 2 બેલ્ટ અટેચ કરી દઈશું. 2 બેલ્ટને સેન્ટર સાથે અટેચ કરજો. જો 2 બેલ્ટને સેન્ટરમાં આજુબાજુ જ અટેચ કરજો. જો આવી રીતે 2 બેલ્ટને એકબીજા સાથે નજીક નજીક અટેચ કરજો, કેમ કે આપણી આ બેગ જ્યારે બંધ થશે ત્યારે આખું મો, જેમ આપણે ડ્રોસ્ટ્રિંગ બેગ બનાવીએ છીએ એમ આખું મો એક થઈ જશે, તો આ બેગ આખી સંકળાઈ જશે, નાની થઈ જશે. તો આ બેલ્ટ સેન્ટરના આજુબાજુ જ બનાવજો, લગાવજો. ઠીક છે, અને સેમ વે આ બેલ્ટને બી ત્યાંથી જોઈન્ટ કરી દેજો નીચેથી. આપનું પાછળનું બેલ્ટ પટી ગયું.
अपने जेम पॉकेट बतावेलू एम तन पॉकेट बनी गया अपना जॉ। ओके अपना बेल्ट अटैच करिए, आ आपनु बैगनी पाचलनी बॉडी कम्प्लीट थी गई। ठीक है, हवे आ आपनी आगलनी बॉडी, हवे अपने आ आपनी बैगनी फ्रंट बॉडी छे। ठीक छे, पहले अपने आने हाफ में फोल्ड करशू। ओके हाफ में फोल्ड करशू अने मार्क करी लेशू। आ बैग नो नीचे नो पार्ट छे, ध्यान राखजो। अपने एक स्ट्रिप अपनी जे 16x3 इंच स्ट्रिप छे, पहला एक स्ट्रिप लेशू, येने हाफ करशू, येने हाफ करशू अने यहां मुकशू। ठीक छे, अने आने बराबर अपनु जे लॉक छे, लॉक मां जो आ बे पीस छे, आ नीचे फसावालू अने ऊपर, तो आज ये खाली रिंग छे ने ए नीचे नो पार्ट छे। तो अपने पहला शू करू, आ आगल नो पीस छे एने हाफ मां डिवाइड करू, पछी नीचे थी अपने आज स्ट्रिप छे 3x16 इंचेज नी, एमां अपने आ नाखशू अपनू सर्क जे छे बैग नू लॉक नू, अने आने हाफ फोल्ड करशू। ठीक छे, अने अपने आम मगावी देशू, आम स्ट्रेट आ पूरु सिलाई मारशू अपने यहां से यहां तक। ठीक छे, आ बैग ना सेंटर में मारी आछे अपने, अपने फिलहाल एक ज स्ट्रिंग लगावशू, पछी जारे अपने बैग ने स्टिचिंग करशू, आगल नो पार्ट करशू, बैग ने जॉइन करशू, जारे फ्लैप अटैच करशू, तारे अपने आनो ऊपर नो पीस लगाड़शू, आ पीस ने फ्लैप साथे जॉइन करता बतावशू। ओके पहले अपने आटलू स्टिच करी लईए, पछी आगल वधीए। आ अपना बैग में अपने बेल्ट अटैच करी कारा छे, जो आ अपनू 24x4 इंचीज नू स्ट्रिप, एना अपने 6x3 इंच ना स्ट्रिप से कनेक्ट करूँ, पछी अपने 12x3 इंच की स्ट्रिप लीधी अने जॉइन करूँ छे। आजो बेल्ट नानो मोटो करवा माटे। ओके आपने बे बेल्ट अटैच करी कारा छे। ठीक छे, आ पाछळनो पार्ट छे, बे बेल्ट अटैच करी कारा, पॉकेट लगाड़ी कारूँ, पछी आगळना पार्ट में आपने एक लॉक लगाड़ी कारूँ। ठीक छे, बैग नू हवे आपने शू करशू के आ जे पार्ट छे अपने जे 2.5 इंच बतायू छे के ऊपर थी छोड़ेलू छे, एने आपने फोल्ड करी देशू। आज अपने ऊपर थी 2.5 इंच छोड़ेलू छे, एने आपने आम फोल्ड करी देशू अंदर। आ स्टेप जेम बतायू छे एम ज करजो, अगर आ बेल्ट अने आ फोल्ड करवामां ऊपर नीचे करशो तो आ ब्लॉक थई जशे आपनू, अगर आ ब्लॉक थई गयू तो हम आपने ड्रॉ स्ट्रिंग नहीं नाखी शकीए बैग ने खोलबंद करवा वाली। तो पहला बेल्ट लगावजो, पछी अपने ऊपर थी फोल्ड करिए अने एक ज बाजू सिलाई मारजो, स्ट्रेट लाइन छे ने वात सिलाई मारजो, अने आ जे ओपन पार्ट छे ड्रॉ स्ट्रिंग नाखवा माटे एने ओपन ज रहेवा देजो। ओके आ आपनू बैग नू पाछळनो पार्ट पटी गयो छे। ओके आ एक पटी गयू, पछी आगलनो पार्ट छे, जेटलू मेजरमेंट अपने 2.5 इंच लीधू छे यहाँ, सेम वे अपने यहाँ लेशू 2.5 इंच अने फोल्ड करशू। सेम यहाँ स्टिच मारशू, आ खुल्लू रहेशे, आ बेवे पार्ट खुल्ला रहेशे। ओके अपने आटलू करिए, पछी अपने फ्लैप अने बेगनू बेस अटैच करता जोईए। ओके आपने ये अपनी आगलनी पार्ट छे जहाँ लॉकनी एक पट्टी लगावी छे। ठीक छे, अने अपने आ फोल्ड करी कारू छे, जो आ खुल्लू राखू छे ड्रॉ स्ट्रिंग माटे। हवे अपने शू करशू के अपने आ फ्लैप आम मूकशू, आ आपनू लॉकनी बीजी पट्टी छे। ठीक छे, तो पहले अपने लॉक ने कनेक्ट करिए। ओके जो सेम वे अपनी जे 16x3 इंच की बीजी स्ट्रिप छे एमां अपने फसावी लॉक ने जो मूकीए,
લોક લગાવીએ. ઓકે, આ લોક લાગી ગયું. હવે આપણે આ જે ફ્લેપ છે એ ફ્લેપને એના પર મૂકીએ અને હવે આમ આ ફ્લેપનું સેન્ટર લેજો. ફ્લેપનું સેન્ટર લેજો. ઓકે, ફ્લેપનું સેન્ટર છે. આ સ્ટ્રીપનું સેન્ટર આના પર મૂકજો. બરાબર એડજસ્ટ કરી કાઢજો લોકને. પછી આપણાને આમ સિલાઈ મારી દેજો. ઠીક છે, આને બરાબર નીટનેસથી ફોલ્ડ કરી દેજો આ ઉપરથી. તો આપ કેમકે આ લોકની જે પટ્ટી છે આ બહાર જ દેખાશે, આમ રહેશે. આ લોક બરાબર એડજસ્ટ કરી લેજો, કેમકે બેગ લોક થવી જોઈએ. અને બાકીનો જે ફ્લેપ છે આપણે નીચેથી લેશું, કેમકે બેગ આપણે જ્યારે ભરશું ત્યારે બેગ ફૂલાશે તો ફ્લેપની જરૂરત પડશે આપણને. ઠીક છે, આપણે પહેલાં આટલું અટેચ કરીએ. ફ્લેપ લૂઝ જ છે, ધ્યાન રાખજો. જો આ ફ્લેપ લૂઝ જ છે, ફક્ત આપણે આ લોક પટ્ટી આના પર અટેચ કરી રહ્યા છે. ઠીક છે, આપણે આટલું અટેચ કરી લઈએ પહેલા. ઓકે, હવે આપણે શું કરશું, આપણે ફ્લેપમાં લોક લગાડી કાઢું છે. ઓકે, આ ફ્લેપ આપણે લાસ્ટમાં અટેચ કરશું, એકદમ લાસ્ટ સ્ટેપ. હવે આપણે શું કરશું કે આ બેગનું સેન્ટર જે છે, આપનું સેન્ટર છે બરાબર, ત્યાંથી આપણે અરાઉન્ડ બે બે ઇંચ છોડશું. બે ઇંચ અને એક ઇંચ, એક ઇંચ બે ઇંચ, એક ઇંચ છોડ્યું છે અને એક ઇંચની માર્કિંગ કરી છે. સેમ વે જો આપણે એક એક ઇંચ સેન્ટરથી છોડ્યું છે અને આપણે આ એક એક ઇંચ બીજું માર્ક કર્યું છે. હવે આપણે અહીંયા શું કરશું કે આપણે સર્કલ બનાવશું નાનું, અને સર્કલને કટ કરશું. બે બેમાં કટ નહીં કરી, ખાલી એક જ બાજુ આપણે સર્કલ કટ કરશું કે આપણી ડ્રો સ્ટ્રિંગ આપણે બહાર નીકાળી શકીએ. જો આપને એક હોલ કરવો છે બરાબર, સેમ વે આપણે અહીંયા બીજો હોલ કરી કાઢશું. આપને હોલ જો કેમ કરવો છે, આપણે આપણી ડ્રો સ્ટ્રિંગને અંદર બહાર કરી શકીએ. જો આપને બે હોલ કરી કાઢ્યા છે, આપણે હોલ પાછળ નથી લીધું. ઠીક છે, ખાલી હોલ અંદર યાદ લીધું છે. હવે આપણે શું કરશું, આ ફ્લેપ લાસ્ટમાં જોઈન કરશું. હવે આપણે આ બેગને બે મેઇન બોડી જોઈન કરી કાઢશું. થોડા બેલ્ટ બરાબર અંદર લઈ લેજો. ઠીક છે, અને આમ ઊંડો મૂકજો. એક પાર્ટ સીધો, એક પાર્ટ ઉલટો, અને
બે બાજુથી, તન બાજુથી નહીં, બે બાજુથી, એક આમ અને બીજું આમ, અહીંયા તક જ સિલાઈ મારજો, અહીંયા તક, આ ખુલ્લું રહેવા દેજો, ઠીક છે, આ ખુલ્લું રહેવા દેજો, અહીંયા તક આ પૂરું લાઈનમાં આમ સિલાઈ મારી દેજો, અને બીજું અહીંયા સિલાઈ મારી દેજો, નીચેનું બેસ્ટ ખુલ્લું રાખજો, ઠીક છે. પાછું જો અહીંયા અને અહીંયા આ બે ખુલ્લું રહેશે, ઠીક છે, અને બેસ્ટ ખુલ્લું રહેશે. આપણે આટલું સિલાઈ મારીએ, પછી આપણે આગળ બેસ્ટ એટેચ કરશું, લાસ્ટમાં આપણે ફ્લેપ અટેચ કરશું. ઓકે, આ આપણે બેગના બે પીસને જોઈન્ટ કરી કાઢ્યા છે, ઠીક છે. હવે આપણે આ બેગને સ્ટ્રેટ કરીએ. જો ફિલહાલ આ બેગ આમ લાગી રહી છે, ફિલહાલ, કેમ કે આમાં હજી બે ચીજ બાકી છે. એક છે આનો ફ્લેપ અને બીજું છે આનું બેસ. પહેલાં આપણે બેસ લગાવશું. આ બેસનો આપણે સેન્ટર માર્ક કરશું. આ બેસ શું છે? આપનો 8x12x6 જે પીસ છે એ આપનું બેસ છે. પહેલાં આપણે આનું સેન્ટર માર્ક કરશું. પહેલાં આપણે આનું સેન્ટર માર્ક કરશું. ઓકે, અને આનું સેન્ટર અને આનું સેન્ટર બે જોઈન કરશું. આ બે સેન્ટર મળવું ઘણું જરૂરી છે. આપણે ઊંડા પર સિલાઈ મારશું, સીધા પર નહીં, ઊંડા પર. આપની બેગનું સેન્ટર છે, આ જો આગળનો પાર્ટ છે. આ બેગનું સેન્ટર છે અને આ કપડાનું સેન્ટર છે. અરે, ઠીક છે. હવે આપણાને આ બે સેન્ટર મળ્યા, આમ કરું પછી આમ, ને પૂરું ફરીને આ પીસને આપણને કવર કરવાનું છે. આ થોડું ટાંકી છે સ્ટિચિંગ કરવા માટે, થોડું સ્લો જાજો, ઠીક છે. અને આવી રીતે પૂરો આપણું બેગનું આ જે પીસ છે એને આપણે બેસી અટેચ કરશું. પહેલા આપણે એક કામ કરીએ, સ્લો સ્લો જઈએ, પહેલાં ખાલી આ લાઈન અટેચ કરીએ. ઓકે, પછી આગળ વધીએ. આ ઊંડું છે, એના પર આપણે સીધું કપડું મૂકશું. કેમ કે બે ઊંડા અંદર આવી જશે અને આ સીધું બહાર જશે, ઠીક છે. આ ઊંડું છે, એના પર આપણે આ સીધું મૂકવું છે. પહેલાં આપણે એક એન્ડ જોઈન કરીએ. ઓકે, આપણે એક સ્ટિચ મારી લીધું, બરાબર. હવે આપણે બીજું સ્ટિચ મારશું. જો બીજો એન્ડ છે, આપણે હા મારશું. લાસ્ટમાં આપણે શું કરશું કે આ જે પાર્ટ છે એમાં આપણે પ્લીચ લઈ લેશું અને એને અંદર અટેચ કરી કાઢશું, તો આપણો બેગનો બેસ બની જશે. જો ઓકે, આપણે પહેલાં એક મારી દીધું સ્ટિચ, હવે આપણે બીજું મારીએ, બીજું સ્ટિચ મારીએ, પછી આપણે એન્ડમાં આ જે પાર્ટ નીકળો છે એને આપણે ફિક્સ કરશું, ઠીક છે. આપણે બે એન્ડ અટેચ કરી કાઢ્યા છે, ઠીક છે. હવે આપણે શું કરશું કે આમ સ્ટ્રેટ સિલાઈ મારી દઈશું. સ્ટ્રેટ સિલાઈ મારશું, પછી આપણે ટ્રાયંગલ બનાવશું, પછી ટ્રાયંગલને કટ કરી કાઢશું. પહેલાં આપણે સ્ટ્રેટ સિલાઈ મારીએ. જો આ લાઈનમાં આપણે સ્ટ્રેટ સિલાઈ મારી કાઢીએ, ઠીક છે. આ આપણે સ્ટિચ મારી દીધા, સ્ટ્રેટ સ્ટ્રેટ બે બાજુ. હવે આપણે શું કરશું કે ટ્રાયંગલ નીકાળશું. જો આ બેગ છે, આપણે એને સાઈડમાં મૂકી આવી રીતે. ઓકે, અને આપણે ટ્રાયંગલ નીકાળશું. આ ટ્રાયંગલ નીકાળું, ઠીક છે. અને હવે અહીંયા સિલાઈ મારજો. જો
આમ સિલાઈ મારજો, આમ જો બે બાજુ આમ જ કરજો, હ્યાંથી બી અને હ્યાંથી બી, ઠીક છે? હવે આપણે આ સિલાઈ મારીએ, પછી બાગનો સીધી કરીએ, પછી એન્ડમાં આ ટ્રાયંગલ આપણે કેમ કટ કરશું એ દેખશું. ઓકે, જો આપણે બે ટ્રાયંગલ સીવી કર્યા છે, હવે આપણે બાગને સ્ટ્રેટ કરીએ અને જોઈએ કે શું લુક આપે છે. ઓકે, જો આપનું બેચ થઈ ગયું બેગનું, તાકી વધારે સામાન આવી શકે. હવે આપણે પાછું આને સીધું કરીએ, ઊંડું કરીએ અને આ ટ્રાયંગલ આપણે કટ કરી લઈએ. ટ્રાયંગલ આપણે કટ કરી લીધા, હવે આપણે બેગને સીધી કરી લઈએ, ઠીક છે? આ આપણે બેગ સીધી કરી દીધી, જો આ બેગનું બેસ છે. હવે આપણે આમાં ડ્રો સ્ટ્રિંગ અટેચ કરીએ. આજે આપણે લીધેલી 42x3 ઇંચની સ્ટ્રીપ, હવે આપણે બેગમાં એ નાખશું. હવે આપણે આ ડ્રો સ્ટ્રિંગ નાખીએ. ઓકે, એક બાજુથી નાખું, બીજી બાજુથી નીકાળી લીધું આપણે અહીંયા. જો આપણે ડ્રો સ્ટ્રિંગ નાખી દીધી, આપની બેગ બંધ થઈ ગઈ, ઠીક છે? લેકિન આપણે આમાં એક સ્ટેપ હજી કરશું. આપની ડ્રો સ્ટ્રિંગ છે, આ બેને ઇક્વલ કરી લેજો પહેલાં, બેને ઇક્વલ કરી લેજો. ઓકે, પછી શું કે આપણે એક નાનો પીસ લેશું, એને હાફ ફોલ્ડ કરશું, ઠીક છે? અને આ ડ્રો સ્ટ્રિંગને આને અંદર નાખી દઈશું. સો આપણે ખોલ બંધ કરવા માટે આ પીસનો ઇસ્તેમાલ કરશું. આમ આપણે આ પીસ એટેચ કરીએ, પછી આપણે કરીએ. આપણે આ ડ્રો સ્ટ્રિંગ અટેચ કરી છે બરાબર, પછી આપણે એક સ્ટેપ શું કરશું,
કે આ જો આ બે ખુલ્લા છે તો આ બેને સફાઈથી સ્ટિચ મારી દઈશું રાઉન્ડ આવી રીતે, તો ઉપરથી અને નીચેથી જો ડ્રોસ્ટિંગ ના ફસાઈ જવી જોઈએ એટલું ધ્યાન રાખજો. યા અગર આપણે એમ હોય કે ડ્રોસ્ટિંગ ફસાઈ જશે તો પેલાને બંધ કરજો, ખાલી હા સ્ટિચ મારજો ઉપર અને નીચે, પછી ડ્રોસ્ટિંગ નાખજો, ઠીક છે. અને આપણે આ બનાવ્યું છે આપણી બેગને ખોલબંધ કરવા માટે. આપણે આ એક બનાવ્યું છે, ઠીક છે. આપણે શું કરશું, આનું શું કામ છે, કે આપણી ડ્રો સ્ટ્રિંગ જે છે આપણી બેવે ડ્રો સ્ટ્રિંગ જે છે એના આનંદ રાખી દઈશું, તો આપણે બેગ ખોલ બંધ કરવામાં આસાની થશે. આપણે આથી બંધ કરી દઈએ. બંધ કરી દીધું, જો બેગ ખોલ બંધ કરવામાં આપણને આસાની થશે આનાથી, ઠીક છે. હવે આપણે ફ્લેપ અટેચ કરશું. આ જે આપણો ફ્લેપ છે એને આપણે અટેચ કરશું. તો એને કઈ તરહ અટેચ કરશું, કે આપણા બેલ્ટ છે એના પર ફ્લેપને પહેલાં આમ મૂકશું. આપ ફ્લેપને પહેલાં હાફ કરજો, ઠીક છે. માર્કિંગ કરજો, હાફની માર્કિંગ કરજો અને આ બેલ્ટના સેન્ટરમાં મૂકજો. બેલ્ટના સેન્ટરમાં મૂકજો, આવી રીતે મૂકજો. બેલ્ટ છે, આ બેલ્ટ છે, બે બેલ્ટના વચમાં આમ મૂકજો. ફર્સ્ટ આમ મૂકજો, પછી એને આમ મૂકજો, ઠીક છે. તો પહેલાં આમ સિલાઈ લઈ લેજો પૂરું. જો આ ફ્લેપનું સેન્ટર છે અને આ બે બેલ્ટના વચમાં, ફ્લેપનું સેન્ટર બે બેલ્ટના વચમાં, ઠીક છે. આમ મૂકજો, આ સીધું છે અને આપણે ઉલટું મૂકી રહ્યા છે, ઠીક છે. અને ઉપરથી સિલાઈ મારજો અને નીચેથી સિલાઈ મારજો, વચમાં આપણી ડ્રો સ્ટ્રિંગ છે, ધ્યાન રાખજો. પછી એને સેમ વે આમ પલટી મારજો, ટર્ન મારજો. ટર્ન કરજો અને આમ સિલાઈ મારજો, ઓકે. આપને ફ્લેપ અટેચ કરી કરો છે, ઠીક છે. આ જો આપનું બેગ લોક થઈ ગઈ, ઓકે. આપની ડ્રો સ્ટ્રિંગ છે, અને આપણે અંદર નાખી દીધું પછી ડ્રો સ્ટ્રિંગને. આપની બેગ બંધ થઈ ગઈ, આપની બેગ તૈયાર, લેડીઝ બેકપેક. જો બેલ્ટ એડજસ્ટેબલ છે, નાના મોટા થઈ શકે છે. જો આમાં આપણે અંદર પોકેટ બી નાખા છે. આ દોરી થોડી નાની કરી કાઢશો તો ચાલશે. જો અંદર આપણે 3 પોકેટ બી નાખા છે. જો આપની બેકપેક કમ્પ્લીટ થઈ ગઈ. જો આપની બેકપેક કમ્પ્લીટ, ઓકે. આપને આ વિડીયો કેવો લાગવા માટે સાથે જરૂર શેર કરજો, ઓકે. જો
हमारा चैनल ने जरूर सब्सक्राइब कर जो। थैंक यू। हाँ, अपनी लेडीज बैकपैक छे अपने खोलिया ने। ओके। आ ड्रॉ स्ट्रिंग वाली बैग छे। ओके। और अंदर पॉकेट्स भी छे। जो आपने बैग बंद करी कार्य पाछी। अना फ्लैप आमा एडजस्टेबल बेल्ट्स भी छे। जो ओके अनु बेस ओके